कंपनी में लागे सीसीटीवी केमेरा बे जेटला तस्करो चोरी की घटना ने अंजाम आपता नजरे पड़ता पोलिस चोपड़े फरियाद बाद पोलिस सीसीटीवी फुटेज ना आधारे तपास शुरू करी छे। अंकलेश्वरना पानोली जेडीसी में आवेला ब्लू टेक्स कंपनी ना यूनिट 3 माथी डोजिंग यूनिट ब्लॉक सहित ना सामान मळी 2,98,000 नी चोरी थता पोलिस चोपड़े फरियाद दाखल थई छे। नजीक में लागेल सीसीटीवी केमेरा में समग्र चोरी की घटना कैद थई हती। तस्करो रूपया 2.98 लाख ना मुद्दा माल पर हाथ फेरो करीने फरार थई गया हता। अंकलेश्वरना पानोली औद्योगिक एकम में तस्करो नो आतंक वध्यो छे। 2 दिवस अगाउ ज एक ट्रांसपोर्टेशन ना गोडाउन में चोरी की घटना बनी हती। ते पहला પણ અનેકો કંપનીમાં ચોરીની નાની મોટી ઘટનાઓ બની ચૂકી છે। ત્યારે અંકલેશ્વરની પાનોલી જેડીસીમાં વધુ એક ચોરીની ઘટના સામે આવી છે। બ્લુ ટેક્સ કંપનીના યુનિટ 3 ને તસ્કરોએ નિશાન બનાવ્યા હતા। ડોઝિંગ યુનિટ બ્લોક સહિતના સામાન મળી કુલ 2,98,000 ના મુદ્દામાલની ચોરી કરી તસ્કરો ફરાર થઈ ગયા હતા। ચોરીની ઘટના નજીકમાં લાગેલ સીસીટીવી કેમેરામાં કેદ થઈ હતી। ત્યારે પોલીસ મથકે ચોરી અંગેની ફરિયાદ નોંધાવી છે। પોલીસે સીસીટીવી ફૂટેજ મેળવી તસ્કરોને ઝડપી પાડવા માટેના ચક્ર ગતિમાન કર્યા છે। અંકલેશ્વરના પાનોલી જેડીસીના પ્લોટ નંબર 39 ઉપર બ્લુ ટેક્સ કંપનીનો યુનિટ 3 આવેલ છે, જે યુનિટમાં ઓગસ્ટ 2020માં ઇટાલિયન પેકિંગ મશીન ખરીદી કરીને લાવવામાં આવ્યું હતું, જે મશીનમાં નાખેલ સ્પેર પાર્ટ મુદ્દત પૂરી થતા હોવાથી બદલવાની જરૂરિયાત ઊભી થતા મશીન સાથે સ્પેર પાર્ટ ડોઝિંગ યુનિટ બ્લોક 2 અને વોલ્યુમેટ્રિક સિલિન્ડર 2 સ્ટોર રૂમમાં મૂકવામાં આવ્યા હતા। દરમિયાન ગત તારીખ 14 અને 15 ફેબ્રુઆરીના રોજ તસ્કરોએ કંપનીના કમ્પાઉન્ડમાં પ્રવેશ કર્યો હતો અને સ્ટોર રૂમમાં રહેલ ડોઝિંગ યુનિટ બ્લોક 2 અને વોલ્યુમેટ્રિક સિલિન્ડર 2 મળી કુલ 2.98 લાખના મુદ્દામાલની ચોરી કરીને ફરાર થઈ ગયા હતા। ચોરી અંગેની જાણ કંપનીના મેનેજર ને થતા કંપનીના મેનેજર ભરત અશોક દલાલ એ કંપનીમાં રહેલ સીસીટીવી ચેક કરતા 2 સમૂહ ચોરી કરી સામાનની ચોરી કરી હોવાનું સામે આવ્યું હતું, જેથી ચોરી અંગે તાલુકા પોલીસમાં ફરિયાદ દાખલ કરાવી હતી। પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે તસ્કરોને ઝડપી પાડવા માટેના ચક્રગતિમાન કર્યા છે।